ફરી એકવાર સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે ધોરણ 10ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 4ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોશું. આપણી આ ચેનલ પર ધોરણ 10ના સંસ્કૃત વિષયના બધા જ પાઠને સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો મૂકી દીધેલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. અહીં આપણે જોશું સ્વાધ્યાયનું સોલ્યુશન. જોઈએ પ્રશ્ન નંબર 1. અધોદત્તેભ્ય વિકલ્પેભ્ય સમુચિત ઉત્તરમ ચિનુત. જોઈએ નંબર 1. યદુકુલ પ્રવાલ કહ. તો જોઈએ જવાબ તેનો આવશે સી અભિમન્યુ. નંબર 2. અભિમન્યુ કસ્ય પુત્ર આસીત. તો જવાબ આવશે સી અર્જુનસ્ય. નંબર 3. અભિમન્યુ માતુલ કહ. તો જવાબ આવશે સી જનાર્દન. ત્યાર પછી નંબર 4. શાંતમ પાપમ શાંતમ પાપમ ઇતિ ક વદતી. તો જવાબ આવશે એ ઘટોત્કચ. ત્યાર પછી નંબર 5. વયમ દૂધઘાતકાઃ ન અદમ વાક્યમ કેન કથિયતમ. તો જવાબ આવશે એ દુર્યોધનેન. નંબર 6. ચક્રાયુધ ક. તો જવાબ આવશે બી જનાર્દન. નંબર 7. ભવંતઃ ખાલી જગ્યા અપી કૃતરાઃ. તો જવાબ આવશે સી રાક્ષસેભ્યઃ. ત્યાર પછી નંબર 8. કૃતાંતઃ શબ્દસ્ય કહ અર્થ. તો જવાબ આવશે સી યમરાજઃ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. એક વાક્યના સંસ્કૃત ભાષાયામ ઉત્તર. નંબર 1. ઘટોત્કચઃ કસ્ય સંદેશમ નયતિ. તો જવાબ આવશે ઘટોત્કચઃ જનાર્દનસ્ય શ્રીકૃષ્ણસ્ય સંદેશમ નયતિ. નંબર 2. અભિમન્યુઃ કમ દ્રષ્ટુમ સર્વ સ્વર્ગમ અભિગતઃ. તો જવાબ આવશે અભિમન્યુઃ પિતામહ દ્રષ્ટુમ સર્વગમ અભિગતઃ. ત્યાર પછી નંબર 3. કુત્ર સુપ્તાન ભાતૃમ નિશાચરાઃ ન દહંતિ. તો તેનો જવાબ આવશે જતુગૃહે સુપ્તાન ભાતૃન નિશાચરાઃ ન દહંતિ. નંબર 4. ઘટોત્કચઃ કસ્ય વચનાત દૂતઃ ભવંતિ. તો જવાબ આવશે તેનો ઘટોત્કચઃ પિતામહસ્ય વચનાત દૂતઃ ભવંતિ. પ્રશ્ન નંબર 3. અધોલિખિતાનં કૃદંતાં પ્રકાર લિખત. નંબર 1. શ્રોતવ્યઃ વિદ્યર્થ કૃદંતમ. નંબર 2. પરિત્યજ્ય. તો જવાબ આવશે પૂર્વકાલવચનમ લંબ લયંબંતમ ધાતુ સાધિતમ અવ્યયમ અથવા સંબંધક કૃદંતમ. નંબર 3. અભિગતઃ. તો જવાબ આવશે ત પ્રત્યયાંતમ કર્મણી ભૃત કુદંતમ. ત્યાર પછી નંબર 4. અપૃષ્ઠંત પૂર્વકાલવાચકમ લભ્યંતમ ધાતુ સાધિતમ અવ્યયમ અથવા સંબંધક ભૃત કૃદંતમ. નંબર 5. દ્રષ્ટુમ તો હેત્વર્થ ધાતુ સાધિતમ તુમતમ અવ્યયમ. નંબર 6. કાષ્ટિક્ષિતમ કર્મણિ ભૂતકાલવાચકમ ધાતુ સાધિતમ વિશેષણમ અથવા કર્મણિ ભૃત કૃદંતમ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. સંધિ વિચ્છેદમ કુરત. નંબર 1. ઘટોત્કચમ તો ઘટોત્કચ વત્તા અહમ. ત્યાર પછી નંબર 2. શકુરિષે હ. તો જવાબ આવશે શકુનિહ વત્તા એષ. નંબર 3. દૂતોડમસ્મિ તો જવાબ આવશે દૂતઃ વત્તા અહમ વત્તા અસ્મિ. નંબર 4. દૂત ઇતિ તો જવાબ જોઈએ દૂતઃ વત્તા ઇતિ. પ્રશ્ન નંબર 5. સમાસ પ્રકારમ લિખત. નંબર 1. કુરુકુલ પ્રદીપઃ તો ષષ્ઠી તત્પુરુષ સમાસઃ. નંબર 2. ચક્રાયુધઃ બહુવ્રીહી સમાસઃ. નંબર 3. પુત્રશોક સમુત્રિ
षष्ठी तत्पुरुष तृतीया तत्पुरुष समासः। नंबर 4 धूतराष्ट्रः बहुव्रीहि समासः। प्रश्न नंबर 6 रेखांकित पदान स्थाने प्रकोष्ठात उचितं पदं चित्वा प्रश्नवाक्यं रचयत। नंबर 1 घटोत्कच पितामहं अभिवादयति। तो जो ये जवाब आवशे घटोत्कच कम अभिवादयति। नंबर 2 त्वं युद्धद्वात्वं न आगतः। तो जो ये जवाब त्वं किमथ न आगतः। त्यार पछी नंबर 3 वयं दुद्घातकाः न। तो जो ये जवाब आवशे वयं कीदृशाः न। नंबर 4 जनार्दनस्य पश्चिमः संदेशः श्रोतव्यः। तो कस्य पश्चिमः संदेशः श्रोतव्य। त्यार पछी आगळ जो प्रश्न नंबर 7 उदाहरण सारं नाम रूपस्य परिचयः कार्यत। तो नाम रूप शब्दस्य लिङ्गत्व विभक्तिः अने वचनम्। नंबर 1 अशुभिः तो अंशु पुलिडं तृतीया अने बहुवचनम्। त्यार पछी नंबर 2 शकुनेः तो शकुनी पुलिडं पश्चिमी षष्ठी एकवचनम्। नंबर 3 आशया आशा स्त्रीलिंगम तृतीया एकवचनम्। नंबर 4 पितामह तो पितामह पुलिंडम द्वितीया एकवचनम्। नंबर 5 राक्षसभ्यः तो राक्षस पुलिंडम चतुर्थी पंचमी बहुवचनम्। प्रश्न नंबर 8 धातु रूपाणा परिचय कार्यत। जोइए धातु रूपम मूल धातु पदम काल अथवा अर्थ पुरुष अने वचनम्। नंबर 1 प्रहर द्वम तो प्रवत्ता अहम तो आत्मने पदम आज्ञार्थ मध्यम बहुवचनम्। त्यार पछी नंबर 2 दहेत तो द्वह पर स्मे पदम विद्यर्थ अन्य एक वचनम। त्यार पछी नंबर 3 भवतु तो भू परस्मे पदम आज्ञात अन्य एक वचनम। त्यार पछी नंबर 4 समाचर तो संवत्ता आवत्ता चर तो परस्मे पदम आज्ञार्थ मध्यम एक वचनम। प्रश्न नंबर 9 कोष्ठगत पदानि प्रयुज्य वाक्यानि रचयत। કૌંસમાંથી પદો યોજીને વાક્ય રચો। નંબર 1 ધૂતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા। તો સાચો જવાબ આવશે ધૂતરાષ્ટ્ર કૌરવાણ જનક આસીત। ત્યાર પછી નંબર 2 ઘટોત્કચ જનાર્દનનો સંદેશ લાવે છે। તો જવાબ આવશે ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશમ આનયતિ। ત્યાર પછી નંબર 3 અમે દૂતને હણનારા નથી। તો જવાબ આવશે વયમ દૂત ઘાતકાહ ન। ત્યાર પછી નંબર 4 ઘટોત્ક ધૂતરાષ્ટ્રને પ્રણામ કરે છે। તો જવાબ આવશે ઘટોત્ક ધૂતરાષ્ટ્રમ પ્રણામતિ। પ્રશ્ન નંબર 10 અધોદત્તાના પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયા લિખત। નંબર 1 ઘટોત્ક શકુનીને શી સલાહ આપે છે। તો જવાબ આવશે ઘટોત્ક શકુનીને સલાહ આપતા કહે છે કે હે શકુની તું જુક્તાના પાસા છોડીને બાણથી યુદ્ધ કરવા યોગ્ય થા। ત્યાર પછી નંબર 2 ઘટોત્ક દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે। તો જવાબ આવશે દુર્યોધન લક્ષાગૃહમાં સુતેલા પોતાના ભાઈઓ એટલે કે પાંડવોને સળગાવી દે છે। રાક્ષસો પણ આવું ક્રૂર કૃત્ય ન કરે આ કારણે ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસો કરતાં વધારે ક્રૂર કહે છે। ત્યાર પછી નંબર 3 અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલા વિલાપ વિશે લખો। તો જોઈએ જવાબ તો યુદ્ધના મેદાનમાં અભિમન્યુનું મૃત્યુ થતાં તેના પિતા અર્જુન વિલાપ કરતા કહે છે કે હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક હાય વત્સ યદુકુળના અંકુર તારી માતા સુભદ્રાને અને મને છોડીને પિતામાં પાંડુરાજને મળવાની ઈચ્છાથી હું સ્વર્ગ સિદ્ધાવ્યો। ત્યાર પછી પ્રશ્ન નંબર 11
गुजर भाषा या संक्षिप्ता टिप्पणी लिखत तो गुजराती भाषा में टूंक नोंध लखो। नंबर एक घटोत्कचनु पात्रा लेखन जोइए। जब हिडिंबा राक्षसीनो भीमथी थयेलो पुत्र तेनुं माथुं घड़ा जेवुं अने वाळ विहोणुं हतुं एटले तेनुं नाम घटोत्कच पड़ेलुं। कर्णे अर्जुनना वध माटे सुरक्षित राखेली शक्तिनो प्रयोग आना पर करवो पड्यो हतो। घटोत्कच श्रीकृष्णना दूत तरीके धृतराष्ट्रनी सभामां आवे छे। दुर्योधन अने शकुनी साथेना घटोत्कचना संवादो रोचक छे। कवि भासे राक्षसीना पुत्र घटोत्कचना पात्रनो उपयोग करीने प्रेक्षकोना मानसपटल उपर दुर्योधननी राक्षसी वृत्ति प्रगट करवानो सफल प्रयत्न कर्यो छे। घटोत्कचनुं मानवीय वर्तन प्रशंसनीय छे। त्यार पछी नंबर बे श्री कृष्णनो संदेश जोइए। जब तो घटोत्कच श्रीकृष्णनो संदेश लईने हस्तिनापुर आवे छे। ते धृतराष्ट्रनी सभामां श्रीकृष्णनो संदेश आ रीते आपे छे। हे राजाओ सांभळो, जनार्दननो अंतिम संदेश आचरवा योग्य कर्मनुं सारी रीते आचरण करो। स्वजनोने रक्षवानी चिंता करो। मनमां जे इच्छेलुं होय ते अहीं पृथ्वी पर माणी लो। अर्जुननुं रूप धारण करेला यमराज કાલે સવારે સૂર્યકિરણોની સાથે તમારી પાસે આવી જશે। તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો। ફરી મળીશું આપણે પાઠ નંબર 5 ના સંપૂર્ણ સોલ્યુશન સાથે।